श्री रांदल विद्यालय मोरबी धोरण छ विषय विज्ञान पाठ पांच पदार्थों अलगीकरण एम भाग त्रण आपणे एक अने बे भाग जोई गया अलगीकरणनी पद्धतिओ विषे अने अलगीकरणनी एक करती करता वधु पद्धतिनो उपयोग कई रीते थाय ते आपणे जोशुं। मिश्रणमांथी पदार्थोना अलगीकरणनी केटलीक पद्धतिओ आपणे जोई। घणीवार मिश्रणमांना जुदा जुदा घटकोने अलग करवा माटे कोई एक पद्धति पूरती होती नथी। आवी परिस्थितिमां आपणे एक करता वधु पद्धतिओनो उपयोग करवो पड़े छे। कोई मिश्रण एवुं होय के तेना घटको खूब ज अलग करवा तेने मुश्किल होय एटला माटे ते अलग करवा माटे आपणे एक करता वधु अलगीकरणनो उपयोग करवो पड़े छे। प्रवृत्ति सात जोईए। रेती अने मीठानुं मिश्रण लो तेने कई रीते अलग करीशुं आपणे ए जोई गया छीए के हाथथी वीणवानी रीत ए खास व्यवहारु नथी। रेती अने मीठानुं मिश्रण होय तो तेने हाथथी वीणवानी पद्धतिथी आपणे अलग करी शकीए नहीं। आ मिश्रणने बीकरमां राखी तेमां थोड़ू पाणी उमेरवानुं छे। बीकरने थोड़ो समय बाजू पर रहेवा दो। शुं तमे नोंध्युं के रेती नीचे तळिये बेसवा लागी छे। हवे रेतीने नितारण के गारण द्वारा अलग करी शकाय। नितारेला पाणीमां शुं हशे विद्यार्थी मित्रों? शुं तमने लागे छे आ पाणीमां शरूआतमां हतुं ते मीઠું હશે? तो हाँ, जे आपणे નિતારણની પદ્ધતિથી પાણી આપણે નોખું કર્યું તે પાણીમાં મીઠું ઓગળી ગયેલું હોય છે એટલે પાણી અને મીઠાનું મિશ્રણ તો વધે જ। રેતી આપણે નિતારણ અને નિક્ષેપણ પદ્ધતિથી અલગ કરી। હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે। આ પ્રવાહીને કીટલીમાં રાખી તેનું ઢાંકણ બંધ કરો। હવે આપણે પાણી અને મીઠા એ બંનેને અલગ કરવા છે તો શું કરશું? પાણી અને મીઠાની એક કીટલીમાં એ બે પ્રવાહી છે ભેગું પાણી ઓગાળેલું પાણીની અંદર મીઠું ઓગળેલું છે તે પ્રવાહીને એક કીટલીમાં બંધ કરી દેશું। કીટલીને થોડી વાર માટે ગરમ કરવાની છે। હવે આ કીટલીને ગરમ કરવાની છે। તમે નોંધ્યું કે કીટલીના નાળચામાંથી વરાળ બહાર આવી રહી છે। હવે જેમ પાણી ઉકળશે તેમ પાણીનું બાષ્પીભવન થવા માંડશે તો આપણે તો પાણીને બચાવવું છે, પાણીનું બાષ્પીભવન થવા દેવું નથી। તો કીટલીના નાળચામાંથી વરાળ બહાર આવી રહી છે તેવું તમને નોંધવા મળશે। ધાતુની એક પ્લેટમાં થોડો બરફ લો। આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટને કીટલીના નાળચાથી સહેજ ઉપર પકડી રાખો। જે કીટલીનું નાળચું છે ત્યાં એક ધાતુની પ્લેટ લેવાની છે અને તેની અંદર બરફ રાખવાનો છે અને ત્યાં નાળચાની બાજુમાં ધાતુની પ્લેટને પકડી અને રાખવાની છે। તમે શું જોયું? કીટલીનું બધું જ પાણી ઉકળવા દો। કીટલીનું બધું પાણી ઉકળી જાય ત્યારે તે વરાળ છે તે ધાતુની પ્લેટ સાથે અથડાય અને ધાતુની ઉપર જે બરફ રહેલો છે તે ધાતુની જે પ્લેટ છે તેની નીચે જે ઓલા ટીપા બાજે છે તે વરાળને ઠંડી પાડે છે। જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું સંકોચન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે। પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંકોચનથી થાય છે। પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે બાષ્પીભવન જોયું કે પાણીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે। તે જ રીતે પાણીનું જો વરાળ થાય છે તેનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય તેને ઘનીભવન કહે છે। તમે ક્યારે થોડી વાર પહેલાં જ ઉકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા ટીપા જોયા છે? વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે દૂધ ઉકળતું હોય પછી તેને ઠંડુ પડવા માટે મૂકો ત્યારે તમે જે પ્લેટ ઢાંકેલી છે તેની નીચે પાણીના ટીપા બાજેલા જોવા મળે છે। તે ઘનીભવન પ્રક્રિયાનું એક ઉદાહરણ છે। બધું જ પાણી બાષ્પીભવન થઈ જાય પછી કીટલીમાં શું બચે છે? બધું પાણી બાષ્પીભવન થઈ જાય તો પાણી અને મીઠાનું મિશ્રણ હતું, પાણી બધું ઉડી જાય, પાણીનું વરાળ થઈ જાય તો ત્યારબાદ નીચે કીટલીમાં મીઠું વધે છે। આપણે આ રીતે નિતારણ, ગારણ, બાષ્પીભવન અને ઘનીભવન જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું, રેતી અને પાણીને અલગ કર્યા। પહેલી જ્યારે મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી। તેણે મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેળવ્યું, પછી તેણે પ્રવૃત્તિ સાતમાં દર્શાવેલી પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો। તેણે જાણ્યું
કે તેણે જેટલું લીધું હતું તેમાંથી બહુ થોડું મીઠું પાછું મેળવી શકી. શું ભૂલ થઈ હશે? પરંતુ ના, તેણે જેટલું મીઠું લીધું હોય તેમાં પાણીની માત્રા થોડીક ઓછી હોય અને મીઠું જેટલું પાણીમાં ઓગળ્યું હોય તેટલું પાણીનું બાષ્પીભવન થાય અને મીઠું તેમાં વધે. બાકીનું જે મીઠું છે તે રેતી સાથે જે ગારણ અને નિતારણની પ્રક્રિયા કરી તેમાં રેતી સાથે મિશ્ર થઈ અને રેતી સાથે પડેલું હોય છે. એટલા માટે તેને વધારે પાણી જો લીધું હોત તો તેને બાષ્પીભવન અને ઘનીકરણની પ્રક્રિયા જે થાત તેમાં તેને બાકી મીઠું મેળવી શકે. શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે? તો પ્રકરણ 4માં આપણે શીખ્યા કે ઘણા બધા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ બનાવે છે. માની લ્યો કે મીઠું, મીઠાનું આપણે દ્રાવણ બનાવીએ તો મીઠાને પાણીમાં ઓગાળવામાં આવે છે અને દ્રાવ્ય જે મીઠું અંદર થઈ જાય છે તેને મીઠાનું દ્રાવણ કહેવાય છે. આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેમ આપણે કહીએ છીએ. જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુને વધુ છે તે પદાર્થ ઉમેરતા જઈએ તો શું થાય? તો તે જોવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. તમને એક બીકર કે ટમ્બલર એક ચમચી મીઠું અને પાણીની જરૂર પડશે. ટમ્બલર એટલે ટબ, એક ચમચી જોશે મીઠું અને પાણી જોશે. અડધા કપ જેટલું પાણી બીકરમાં લો, એક ચમચી જેટલું મીઠું લઈ તે બરાબર ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. ફરીથી એક ચમચો મીઠું ઉમેરો અને બરાબર રીતે હલાવો. દરેક વખતે એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ. થોડી ચમચી મીઠું ઉમેર્યા બાદ તમે નોંધ્યું કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળિયે બેસી જાય છે. જો હા, તો એનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી. તો દ્રાવણ હવે સંતૃપ્ત દ્રાવણ બની ગયું છે તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ અનુભવ આપણને પોતાને પણ થયો હશે અને ન થયો હોય તો તમે ઘરે પ્રવૃત્તિ સ્વરૂપે તમે એક પાત્ર લઈ અને તેમાં મીઠાને ઓગાળતું જવાનું છે. ચોક્કસ માત્રામાં પાણી લઈ અને એક ચમચી મીઠું ઓગાળવાનું, ત્યારબાદ તે ઓગળી જાય ત્યારબાદ બીજી ચમચી મીઠું નાખી અને પાણીમાં ઓગાળવાનું. એક સમય એવો આવશે કે દ્રાવણ મીઠું ઓગાળી શકશે નહીં. તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ બની ગયું છે તેમ કહેવાય. તેમાં હવે આપણે વધારે માત્રામાં મીઠું ઓગાળી શકીએ નહીં, કેમ કે પાણીની માત્રા બરાબર છે. એટલા માટે પહેલી એ રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળવવામાં ક્યાંક ભૂલ થઈ હશે તેનો સંકેત અહીંયા છે. આપણે પહેલી એ જ્યારે રેતી અને મીઠાનું મિશ્રણ અલગ કર્યું ત્યારે તેને એક ભૂલ થઈ હશે તેનો સંકેત અહીંયા બતાવે છે. કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે તેના કરતાં પણ મીઠાનો જથ્થો ઘણો વધારે હશે. જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે જ રહી ગયું હોવું જોઈએ, જે પાછું મળી શક્યું નહીં. તેણે વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો પોતાની મુશ્કેલી નિવારી શકી હોત. માની લો કે તેની પાસે બધું જ મીઠું મિશ્રણમાં ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી, તો શું બીજો કોઈ રસ્તો છે કે જેથી પાણી સંતૃપ્ત થાય તે પહેલાં વધુ મીઠું ઉગાડી શકાય? ચાલો કોશિશ કરીએ અને પહેલીને મદદ કરીએ કે તે આ મુશ્કેલી કઈ રીતે નિવારી શકે. તો ચાલો આગળ જોઈએ. પ્રવૃત્તિ 9, બીકરમાં થોડું પાણી લો અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય. આમ તમને મીઠાયુક્ત પાણીનું સંતૃપ્ત દ્રાવણ મળશે. હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને તેને ગરમ કરો. તમે શું જોયું? બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થયું? શું તે હવે ઓગળ્યું? જો હા, તો શું ગરમ કરવાથી હજુ થોડું મીઠું ઓગાળી શકાશે? આ ગરમ દ્રાવણને ઠરવા દો. શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાયું? આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે. જો આપણે વધારે માત્રામાં મીઠું કે કોઈ અન્ય પદાર્થ પાણીમાં દ્રાવ્ય કરવો હોય તો તે દ્રાવણને ગરમ કરવું પડે. ગરમ કરવાથી તે જે પાણી છે તેનું વરાળમાં રૂપાંતર થાય છે અને તે અંદર દ્રાવ્ય પદાર્થને હજી પણ વધારે દ્રાવ્ય બનાવી શકે છે. એટલા માટે તેમાં પાત્રના તળિયે કોઈ વસ્તુ વધતી નથી અને તે બાષ્પીભવનની પ્રક્રિયા સાથે આપણે વધારે પદાર્થ ઓગાળી શકીએ છીએ. શું પાણી બધા જ દ્રાવ્ય પદાર્થોને સમાન માત્રામાં ઓગાળી શકે છે? તો ચાલો તે જોવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ.
બે પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી લો. એક પ્યાલામાં એક ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો. એક એક ચમચી ઉમેરતા જાઓ. જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન થાય ત્યાં સુધી આપણે મીઠાને ઓગાળવાનું છે. પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે કોષ્ટક 5.2માં નોંધો. જુઓ કોષ્ટક 5.2 એવું છે કે પદાર્થ મીઠું અને પાણીમાં આપણે જેટલું મીઠું ઓગાળી શકીએ છીએ કેટલી ચમચી ઓગળ્યો હોય પદાર્થ તે લખવાનું છે. એટલે પાણી તો બધામાં સમાન માત્રામાં લેવાનું છે, પરંતુ પદાર્થ બધા પાણીમાં અલગ અલગ ઓગળવાનો છે. હવે આ જ પ્રવૃત્તિનું ખાંડ વડે પુનરાવર્તન કરો. જેમ આપણે મીઠું ઓગાળ્યું તેવી રીતે ખાંડને ઓગાળો. આ જ પ્રવૃત્તિને પાણીમાં દ્રાવ્ય હોય તેવા પદાર્થો વડે પુનરાવર્તન કરો. જે પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય તેવા પદાર્થને લઈ અને આ પ્રવૃત્તિ કરવાની છે. કોષ્ટક 5.2 પરથી તમે શું નોંધ્યું? તમે એ જોયું કે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હા, બધા જ પદાર્થની દ્રાવ્યતા પાણીની અંદર અલગ અલગ રહેલી છે, એટલે દરેક પદાર્થ અલગ અલગ માત્રામાં પાણીમાં ઓગળે છે. આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી. આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળામાં પણ વપરાય છે. આપણે એ પણ શીખ્યા કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે. જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધું આપણે આ પ્રકરણમાં શીખ્યા.